ધ્યાન કરવાથી મન અને શરીર તંદુરસ્ત રહે છે એ તો સૌ જાણે છે પરંતુ ધ્યાન કરવાથી શરીરને ઉર્જા પણ મળે છે આ વાતને પુરવાર કરે છે ભુજના યુવાન નિખિલ મહેશ્વરી નિખિલભાઈ છેલ્લા ચાર વર્ષથી આસો અને ચૈત્ર નવરાત્રી દરમિયાન નિર્જળા ઉપવાસ કરે છે ઉપવાસ કર્યા બાદ સામાન્યપણે અનુભવાતી શારીરિક નબળાઈ તો નિખિલભાઈને નથી જ અનુભવાતી પરંતુ તે ઉપરાંત તેમનામાં પ્રાણશક્તિ ઉત્પન્ન થાય છે જે થકી જીમમાં ભારે વજન સાથે કસરત પણ કરી શકે છે નિખિલભાઈ કહે છે કે આ પાછળનું રહસ્ય તેમના દ્વારા કરવામાં આવતી વિશેષ પ્રકારની ધ્યાન સાધના છે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન નિર્જળા ઉપવાસ કરવા સાથે યુવાને જેમમાં સો થી દોઢસો કિલો વજન ઉપાડી કસરત કરી હતી જે મુખ્ય સ્ત્રોત છે શક્તિનો એ સારી ઊંઘ છે પહેલું છે ધ્યાન જો ધ્યાન વ્યવસ્થિત કરતા આવડે તો ઊંઘની પણ જરૂર ન પડે અને બીજો જે સ્ત્રોત શક્તિનો મુખ્ય સ્ત્રોત છે એ ઊંઘ છે જો તમારી ઊંઘ બરાબર હોય તો એમાંથી સ્ત્રોત હોય છે ખોરાકને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવતો હોય છે પરંતુ ભુજના યુવાન બોડી બિલ્ડર નિખિલ મહેશ્વરીએ તો આ વાતને ક્યાંક ને ક્યાંક ખોટી ઠેરવી છે હાલમાં જ સમાપ્ત થયેલી ચૈત્રી નવરાત્રી દરમિયાન નિખિલભાઈએ પોતાના નિયમ મુજબ નવરાત્રીના નવ દિવસ નિર્જળા ઉપવાસ કર્યા હતા નવ દિવસ સુધી કોઈ પ્રકારનું ખોરાક લીધા વિના પણ શરીરમાં કોઈ પ્રકારની નબળાઈનો અનુભવ તેમને થયો ન હતો નિર્જળા ઉપવાસ હોવા છતાંય તેમણે જીમમાં કસરત કરી હતી અને સોથી દોઢસો કિલો જેટલું વજન ઉંચકી લીધું હતું નિખિલભાઈનું કહેવું છે કે આ શારીરિક સ્વસ્થતા પાછળ તેમની ધ્યાન સાધના જવાબદાર છે પચીસ વર્ષ પહેલાં નિખિલભાઈએ તિબેટના લાંબા સાધુઓ પાસેથી એક વિશેષ ધ્યાન પદ્ધતિ શીખી હતી જે થકી તેઓ ફક્ત ધ્યાન દ્વારા પોતાની પ્રાણશક્તિ જાગૃત કરી શકે છે ભૂતકાળમાં આ યુવાને બે મોટી શારીરિક સર્જરી પણ એનેસ્થેસિયા લીધા વિના કરાવી છે અને આ દરેક વસ્તુ પાછળનું રહસ્ય શરીરની પ્રાણશક્તિ શક્તિ છે તેવું તેમનું કહેવું છે તેમનું માનવું છે કે શરીરને જરૂરી ઊર્જા ખોરાક નહીં પરંતુ ઊંઘ અને ધ્યાન દ્વારા મળે છે જ્યારે સામાન્ય દિવસોમાં તેઓ ખોરાક લઈને કસરત કરે છે ત્યારે તેમને થાક લાગે છે અને બ્લડ પ્રેશર તેમજ પલ્સ રેટ પણ ઊંચા જાય છે જે સામાન્યપણે કસરત કરતી વખતે થતું હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન નિર્જળા ઉપવાસ સાથે જ્યારે તેઓ જીમમાં હેવી એક્સરસાઇઝ કરતા હોય છે ત્યારે તેમનું બ્લડ પ્રેશર અને પલ્સ રેટ તો સામાન્ય રહે જ છે ઉપરાંત કસરત કર્યાનું થાક પણ તેમને લાગતું નથી